હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. મિત્રો, વાત કરી રહ્યા છીએ ગુજરાતી સાહિત્યની. સરસ મજાના કવિઓ ભણતા જઈએ છીએ, ભણતા ભણતા ખાસા આગળ આવી ચૂક્યા છીએ. એમાં અત્યારે આ લેક્ચરમાં મિત્રો જેમની વાત કરવાની છે એ એવા વ્યક્તિ છે કે જેણે ગુજરાતી ભાષાને સૌપ્રથમ જ્ઞાનપીઠ અપાયો. મિત્રો, આપ સૌ જાણો છો એ પ્રમાણે ગુજરાતી ભાષામાં અત્યાર સુધી 4 એવા વ્યક્તિઓ છે કે જેમણે ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ સર્જન કર્યું અને એની કદર જ્ઞાનપીઠને પણ લેવી પડી. એટલે 4 વ્યક્તિ એવા છે કે જેમને ગુજરાતી ભાષામાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. એમાં સૌથી પહેલા છે ઉમાશંકર જેઠાલાલ જોશી, કે જેમને 1967-68માં સૌ પ્રથમ વખત જ્ઞાનપીઠ મળેલો એમના નિશિથ નામના કાવ્ય સંગ્રહ માટે. તો આ ઉમાશંકર જોશી એમના વિશે આપણે આજે વધારે થોડીક માહિતી મેળવીશું કે જેથી પરીક્ષામાં એમનો પ્રશ્ન પૂછાય તો આપણને અચૂક આવડે. તો જોઈએ કેવા પ્રશ્ન એમના પૂછાયા છે અને કેવા પ્રશ્ન પૂછાઈ શકે. શરૂઆત કરીએ એમના નામથી. મિત્રો, એમનું આખું નામ પૂછેલું છે, ઉમાશંકરના પિતાનું નામ શું? તો કે ઉમાશંકર જેઠાલાલ જોશી. એટલે એમના પપ્પાનું નામ શું થયું? જેઠાલાલ. ઓકે, જ્યારથી આ પ્રશ્ન પૂછાયો છે ત્યારથી દરેક કવિના પપ્પાને પણ હવે યાદ રાખવા પડે છે, કેમકે એક વખતે એમનું પૂછાયું, હવે આવતી વખતે બીજા કોઈનું પણ પૂછાઈ શકે. એટલે આપણે દરેક કવિના પાછળ એમના પિતાનું નામ અવશ્ય લખ્યું છે અને તમને દર વખતે ત્યાં નજર પણ નખાય છે, કે જેથી હવે પછી કોઈ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આપણે અચૂક એનો સાચો જવાબ લખી શકીએ. તો આખું નામ છે ઉમાશંકર જેઠાલાલ જોશી. મિત્રો, એમનું ઉપનામ છે વાસુકી. વાસુકી નામે એમણે લેખનની શરૂઆત કરી અને શરૂઆત કરી વાર્તાથી. ઓકે, તો વાર્તા કયા નામે લખતા? વાસુકી નામે. ઉપરાંત બીજું ઉપનામ છે શ્રવણ અને ત્રીજું છે વિશ્વ શાંતિના કવિ. એક વાસુકી, બીજું શ્રવણ અને વિશ્વ શાંતિના કવિ, એમાં વાર્તા કયા નામે લખતા? વાસુકી. મિત્રો, એમનો જન્મ ક્યાં થયો હતો? કે બામણા. ઓકે, મોટાભાગની ચોપડીમાં બામણા સાબરકાંઠા લખ્યું છે અને સાચું જ છે, પણ 2015માં સાબરકાંઠામાંથી છૂટું પડ્યું, સોરી 2013માં અરવલ્લી બન્યું. ઓકે, એટલે હવે બામણા ક્યાં આવે છે? ભિલોડા, અરવલ્લી. એટલે સાબરકાંઠા લખ્યું હોય તો એ જૂનું છે, હવે નવું થઈ ગયું છે અરવલ્લી. ઓકે, પણ આપણે એમનું જન્મ સ્થળ યાદ રાખીશું બામણા. શું કહે છે મિત્રો? રાજ્યસભાના તેઓ સભ્ય રહી ચૂક્યા છે, આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે રહી ચૂક્યા છે. આપ સૌ જાણતા છો તે પ્રમાણે બંધારણમાં એક એવો ઉલ્લેખ છે કે રાજ્યની તમામે તમામ યુનિવર્સિટીના હોદ્દાની રૂએ વડા કોણ હોય? રાજ્યપાલ. મતલબ કે જે વ્યક્તિ રાજ્યના રાજ્યપાલ હોય તે રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિ હોય. ઓકે, એ કુલપતિ એટલે કે રાજ્યપાલ એ તમામે તમામ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ મૂકે, એટલે એમને કુલાધિપતિ કહેવાય. તો અહીંયા શબ્દ વાપર્યો છે કે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ રહી ચૂક્યા છે. આ ઉપરાંત શાંતિનિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટીમાં પણ તેઓ ઉપકુલપતિ રહી ચૂક્યા છે. આ ઉપરાંત ભાષા ભવનના અધ્યક્ષ તરીકેનો હોદ્દો સંભાળેલો છે. ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ રહી ચૂક્યા છે 1968માં. ઓકે, પછી ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહેલા છે 1978-1982 સુધી. સૌ પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ગુજરાતી કોણ? ઉમાશંકર જેઠાલાલ જોશી. ક્યારે? તો કે 1967. ક્યારે? 68 પણ લખ્યું હોય છે, એટલે આપણે 67-68 લખ્યું છે. શેના માટે? નિશિથ. નિશિથ શું છે? કાવ્ય સંગ્રહ. ઉમાશંકર જેઠાલાલ જોશી એમના નિશિથ નામના કાવ્ય સંગ્રહ બદલ એમને સૌ પ્રથમ જ્ઞાનપીઠ મળ્યું 1967-68, અને તેઓ જ્ઞાનપીઠ મેળવનાર પ્રથમ ગુજરાતી હતા. એમના પછી 1985માં મળ્યું પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ નવલકથા માટે. એમના પછી ત્રીજું મળ્યું 2001માં રાજેન્દ્ર કેશવાલ શાહ ધોની નામના કાવ્ય સંગ્રહ, અને અંતિમ 2015માં રઘુવીર ચૌધરી એમને મળ્યું સમગ્ર સાહિત્ય, જો એ ઓપ્શનમાં ના હોય તો અમૃતા માટે. તો એમાંના પ્રથમ ઉમાશંકર જોશી. એમની ચારે પંક્તિઓ ફેમસ છે,